ચેપ્ટર નંબર બે માં સુવાહકોનું સ્થિત વિદ્યુત શાસ્ત્રની આપણે ચર્ચા કરીશું જેમાં ઘણી બધી ચર્ચા આપણે ચેપ્ટર નંબર એકના એક સ્વાધ્યાયના દાખલામાં આપણે કરી ચૂક્યા છીએ લગભગ બત્રીસમો કે એકત્રીસમો સ્વાધ્યાય દાખલો તો ચેપ્ટર નંબર એકનો તો તેમાં આપણે છે શું કે ભાઈ આપણે વાહકની પહેલા આપણે પરિસ્થિતિ વિચાર કરીએ કે ભાઈ વાહકમાં શું છે કે વાહકમાં ભાઈ મુક્ત ઇલેક્ટ્રોન હોય છે તો મુક્ત ક્યાંથી થયા હોય એના પિતૃ પરમાણુમાંથી મુક્ત થયા હોય પિતૃ પરમાણુને કહેવાય કે જેમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થયો હોય પિતૃ પરમાણુ કહેવાય તો એ પરમાણુ ધન ધનવિજવાર થઈ જાય આ ધારો કે ભાઈ આ પરમાણુ વિચાર કર્યા અને એમાંથી આ ઇલેક્ટ્રોન મુક્ત થયા જેટલો ધન ધનવિજાર એટલો જ ઋણ વીજભાર એટલે કુલ વીજવા વીજભારની દ્રષ્ટિએ કેવું હોય છે તટસ્થ હોય છે તો હવે સુવાહકની અંદર પેલો વાત એમાં મુદ્દા સુવાહકના સિદ્ધ વિદ્યુત શાસ્ત્રમાં પેલો મુદ્દો છે સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય વિદ્યુત ક્ષેત્ર શૂન્ય એટલા માટે હોય છે કે આ ગુણધર્મ સુવાહકને વ્યાખ્યાયિત કરતો ગુણધર્મ છે કારણ કે જેટલો ધન વીજભાર હોય છે એટલો જ ઋણવિજભાર હોય છે એટલે કુલ વીજભાર જ શૂન્ય હોય જેથી એનું કોઈ વિદ્યુત ક્ષેત્ર પ્રાપ્ત ન થાય સ્થાયી સ્થિતિમાં મુક્ત વિદ્યુત ભારો એવી રીતે વિદ્યુતભારિત થાય કે જેથી અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય આ સ્થાયી અવસ્થામાં વિદ્યુતભાર એવી રીતે વિતરિત થયેલું હોય છે કે જેથી અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર હોય છે આ સુવાહકની અંદરનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હવે બીજી વાત એ છે કે આ સુવાહક પર નંબર બે વીજભારીત સુવાહકની સપાટી પર જે તે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર લંબરૂપે હોય છે માની લો કે ભાઈ આ એક વાહક છે વાહક પરની સપાટી ઉપર આપણે ધારો કે વીજભાર આપણે કોઈ પણ જગ્યાએ આપણે વીજભાર ગોઠવશું તો એ ક્યાં આપણે ગોઠવાશે એની સપાટી ઉપર જ આપણે ગોઠવાશે બરાબર અને બીજું જે તે બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દોરીએ તો એ જે તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ સપાટીને જે તે બિંદુ પાસે લંબ રૂપે પ્રાપ્ત થશે આવી રીતે આપણે વિચાર કરી શકીએ બીજું લંબ એટલે એનો એનો મતલબ એવો થયો કે સમાંતર ઘટક હકીકતમાં શું થાય કે માટે સ્થાયી સ્થિતિમાં નો સ્પર્શીય ઘટક ન હોવો જોઈએ એટલે કે આનો સ્થાયી પરિસ્થિતિ તો જ મળે કે જો આનો સ્પર્શીય ઘટક આપને શું મળે ન મળે એટલે અંદરના વિસ્તારમાં આમાં પણ આવી જો સપાટી ઉપર વીજભા પ્રેરી થયો હોય તેમ છતાં પણ આપણે અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેવું મળશે આપણને ઝીરો પ્રાપ્ત થશે તો નંબર ત્રણ વસ્તુ પણ એ જ છે આપણે નંબર ત્રણમાં આપણે શું કીધું કે સ્થાયી સ્થિતિમાં સુવાકના અંદરના ભાગમાં વધારાનો વિજભાર હોઈ શકે નહીં વધારાનો વીજભાર એ બધો ક્યાં હોય સપાટી પર જ હોય અંદર વીજભાર વધારાનો વિજભાર એટલે કે અંદર તો કુલ વીજભાર શું રહેશે શૂન્ય જ રહે છે નંબર ત્રણ વસ્તુ શું હતી સ્થાયી સ્થિતિમાં સુવાહકના અંદરના ભાગમાં વધારાનો વીજભાર હોઈ શકે નહીં જો એના મુદ્દાઓ આપણે ટેક્સ ટુ ટેક્સ વાંચીએ તો શું છે કે તટસ્થ સુવાહકના દરેક ખંડમાં ધન ઋણ વિદ્યુતભાર ભારો હોય છે દરેક ખંડમાં આપને શું હોય છે ધન અને ઋણવિજાર હોય છે નિયમ પરથી સિટીમાં વધારાનો વીજભાર માત્ર સપાટી પર જ રહી શકે સપાટી પર જ રહી શકે છે જે પહેલા ચેપ્ટરમાં આપણે ભણી ગયા છીએ સુના કદ ખંડ ને ઘેરતી બંધ સપાટી પર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય ધારો કે અહીંયા આપણે છે ભાઈ એક ગાવીયન પૃષ્ઠ વિચાર કરો તો એને ઘેરેલો વીજભાર શું થાય શૂન્ય કારણ કે જેટલો ધન વીજભાર એટલો જ શું હોય છે અંદર ઋણ વીજભાર હોય છે ગાઉસના નિયમ મુજબ નેટ વિદ્યુત ભાર ઘેરાતો શૂન્ય હોય છે તેથી ત્યાં ફ્લોક્સ ઝીરો હોય તેથી ક્યાં અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર મળતું નથી આવું ત્રીજા મુદ્દામાં આવું ચર્ચા કરવામાં આવે છે જે આપણો નવમો મુદ્દો છે ફરીથી આપણે વાત કરી દઈએ જે આપણા લીથામાં ત્યાર પછી ચોથો મુદ્દો આમાંનામાં કે સુવાહકના સમગ્ર કદમાં વિદ્યુત સ્થિતિમાં અચળ હોય છે આ સમગ્ર કદમાં વિદ્યુત સ્થિતિમાં નચળ હોય છે શું કામ વિદ્યુત સ્થિતિમાં નચળ અંદર તો વિદ્યુત ક્ષેત્ર ઝીરો છે સપાટી ઉપર જે વિદ્યુત ક્ષેત્ર પ્રાપ્ત થાય ચોથા મુદ્દામાં શું થયું ભાઈ આપણે કે ભાઈ સપાટી ઉપર સુવાહકના સમગ્ર કદમાં સમગ્ર કદમાં સ્થિતિમાન સમમાન વીર સીટીમાન એટલે શું છે કે અનંત અંતરથી એક કુલંબ વિદ્યુતને ક્ષેત્રને વિરુદ્ધમાં લાવવા માટે કરવું પડતું કાર્ય मान લ્યો કે અનંત અંતરથી એક કુલંબ વિદ્યુત લાવતા હોય તો અહીંયા સુધી લાવવા માટે मान લ્યો કે 10 જુલ કાર્ય કરવું પડે તો આંથી આય તો વિદ્યુત ક્ષેત્ર છે ને તો આંથી આય અંદરના ભાગમાં તો ફ્રી જવાશે એટલે मान લ્યો કે અહીંયા આપણે સીટીમાન વિચાર કરીએ તો અનંત અંતરથી એક કુલંબ વિદ્યુતને અહીંયા સુધી લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે 10 એકમ જ કાર્ય કરવું પડે અહીંયા સુધી લેવા માટે એટલે એનો મતલબ કે સપાટી ઉપર જેટલું સ્થિતિમાન હશે એટલું અંદરના દરેક બિંદુ પાસે એટલું જ આપણે સ્થિતિમાન પ્રાપ્ત થશે એટલે જો આપણા લીછાના જો શબ્દો જો ઉચ્ચારીએ તો એમાં એવું છે કે સમગ્ર કદમાં વિદ્યુત સ્થિતિમાન અચળ રહે છે એટલે સમગ્ર કદમાં એટલે દરેક બિંદુ એ સ્થિતિમાન અચળ રહે છે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોવાથી સપાટી પર ઈ નો સ્પર્શીય ઘટક ન હોવાથી સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્રનો કોઈ સ્પર્શીય ઘટક ન મળે એટલે આ બાજુ ક્યાંય ઘટક પ્રાપ્ત ન થાય એટલે આમ જ વિદ્યુત ક્ષેત્ર મળે છે લંબ રૂપે જે બહાર તરફ તો જેથી કાર્ય કરવું એટલે કે વિદ્યુત ભારને વિદ્યુત ભારને છે સપાટીથી અંદરના ભાગમાં લઈ જવા માટે કોઈ કાર્ય કરવું પડતું નથી એટલા માટે સપાટી ઉપર જે સ્થિતિમાં મળે છે એટલું જ અંદરના ભાગમાં પ્રાપ્ત થાય છે એવી ચર્ચા ચોથા મુદ્દામાં કરવામાં આવેલી છે જે લીથામાં નંબર પાંચમાં આપણે છે હવે શું કરવાનું છે કે ભાઈ અત્યારે આપણે છે બે આ સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું છે એ આપણે શોધવાનું છે નંબર પાંચમાં તો આકૃતિ આને જો યુઝ કરીએ તો શું આવશે કે બે સપાટી ઉપર એક આપણે પીલ બોક્સ તૈયાર કરશું આપણે વિદ્યુત આની પહેલા આપણે ઉલ્લેખ કરેલો છે આપણે ધારો કે છે આપણા માટે એક તમારે જે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય ગાઉસના નિયમનો ઉપયોગ કરીને તમારી બિંદુ પાસે શું કરવું પડે તૈયાર કરવું પડે માની લો કે આ તમારા આ સપાટી પરના બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તો ત્યાં આપણે એક બંધ પૃષ્ઠ એટલે એક નળાકાર આપણે વિચાર કરી લીધો તો આ જે નળાકાર છે તો એ નળાકાર પર આપણે વિચાર કરીએ તો અત્યારે આ નળાકાર પર છે એ જો ગૌસનો નિયમ જો વિચાર કરીએ તો ગાઉસનો નિયમ છે શું કે ભાઈ ગાઉસનો નિયમ આપણે જો વિચાર કરીએ તો ફાયક્વલ ટુ સમસન ક્યુ છેદમાં એફસાયલોન ઝીરો ઘેરેલો વીજભારના છેદમાં એફસાયલોન ઝીરો પ્રાપ્ત થાય તો ભાઈ ઘેરેલો વીજભાર આપણા માટે શું થાય તો અહીંયા છે આપણા માટે ભાઈ અહીંયા જે આ સપાટી ઉપર જે આટલો ભાગ જે આ પીલ બોક્સ જેનું નામ પાડેલું છે એને જે ઘેરેલું વીજભાર છે એમ એ આપણા માટે વિચાર કરવામાં આવશે તો ઘેરેલું વિજભાર અહીંયા છે સપાટી ઉપર જે વિજભાર આપણે પ્રેરિત થયેલો છે એ સપાટી ઉપર એની સીગમાં જેટલી પૃષ્ઠ ઘનતા પૃષ્ઠઘનતા એટલે કે એકમ વિજભારનો જથ્થો છે તો અત્યારે છે જે લ્યો કે આપડા પીલબોક્સ છે એનું એ જેટલું આટ છે ક્ષેત્રફળ છે તો અહીંયા આપણે વિચાર કરી શકાય કે ભાઈ એકમ ક્ષેત્રફળમાં કેટલો વિજભાર છે સીગમાં જેટલો એકમ ક્ષેત્રફળમાં કેટલો વિજભાર છે ભાઈ સીગમાં જેટલો વિજવાર છે તો આજે પીલબોક્સનું ક્ષેત્રફળ માન લ્યો કે એ જેટલું હોય અહીંયા છે ભાઈ આ પિલ બોક્સ ખૂબ જ નાનો જ છે આપણે એ જ બિંદુ પાસે આપણે વિચાર કરવું છે ટેક્સ્ટમાં આપણે એ એનું ક્ષેત્રફળ ડીએસ વડે દર્શાવ્યું છે તો અહીંયા છે આપણા માટે ભાઈ સમસન ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું આવશે સીગમાં ડીએસ આવશે સીગમાં ડીએસ આપણે લખીશું સિગ્મા એટલે આપણે એકમ ક્ષેત્ર પર પૃષ્ઠ ઘનતા પુષ્ઠ ઘનતા છે એ પ્લસ એ હોય શકે માઇનસ અત્યારે આપણે ખાલી મૂલ્ય લઈએ છીએ એટલા માટે અહીંયા આપણે નું માત્ર મૂલ્ય આપણે વિચાર કરેલું છે કે સીગમા ડીએસ આ લખો આપણે ફાઈ એટલે ફ્લક્સ હવે જો વિચાર કરો તો આ ફ્લક્સ માટે જો વિચાર કરીએ ને તો આમાંથી અંદરના આ જે આ નીચેનો જે આડછેદ છે પીલ બોક્સનો નળાકાર જેવો છે તો એમાંથી જ એક એક ક્ષેત્ર રેખાઓ પસાર નથી થતી બરાબર અને વક્ર સપાટીમાંથી તો એક ક્ષેત્રરેખા કારણ કે આમ બહાર જાય છે એટલે વક્ર સપાટીમાંથી એક ક્ષેત્રેખા બહાર નહીં જાય માત્ર આટલો જ ભાગ જે આપણે આ દર્શાવીએ માત્ર આટલો જ આડછેદ છે એ આડછેદમાંથી ક્ષેત્રરેખાઓ બહાર આપણે વિચાર કરી શકીએ આમાંથી જ બહાર આવશે આટલા જ ભાગમાં અને એનું આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે ડીએસ જેટલું છે તો ફ્લક્ષ બરાબર કોઈ એક આડછેદને લંબરૂપે બહાર ક્ષેત્રરેખાઓ જતી હોય તો ફ્લક્ષ બરાબર આપણે અહીંયા શું લખીએ છીએ ભાઈ વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા ક્ષેત્રફળ વિદ્યુત ક્ષેત્ર તો ભાઈ ઈ જેટલું ત્યાં બિંદુ સપાટી પર છે અને ભાઈ ક્ષેત્રફળ કેટલું આનું ભાઈ ડી એસ જેટલું તો અહીંયા આપણે લખીશું એ પદ ઈ ઇન્ટુ ડી એસ બરાબર ડીએસ બે બાજુ કેન્સલ એટલે ઈ બરાબર સિકમાના છેદમાં એપસાયલોન ઝીરો અને સદી સ્વરૂપે પણ આપણે દર્શાવેલું છે યાદ હોય તો કે ભાઈ ઈ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ સિક્માના છેદમાં એપસાયલોન ઝીરો એન વેક્ટર એન વેક્ટર એટલે કે જેની વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ બાજુ આપણે લેશું આમ બહાર તરફની દિશા આપણે લેશું તો આ થઈ આપણા માટે ભાઈ પાંચમો મુદ્દો એમાં જે નવમાં જે ટોપિક છે આપણો નવમો ટોપિક છે એમાં પાંચમો મુદ્દો આપણે ઇન્ડિવિજ્યુઅલ એક બે માર્ક્સનો નો પ્રશ્ન તરીકે પૂછી શકાય કે વિદ્યુતભારે સુવાંકની સપાટી પર પાંચમો મુદ્દો શું છે વિદ્યુત ભારે સપાટી પર નું વિદ્યુત ક્ષેત્ર સીગમાના છે ઝીરો ઇન્ટુ એન્ટ કેરેટ એવું સાબિત કરો તો જે આપણે સાબિત કર્યું ગાઉસના નિયમનો ઉપયોગ કરીને આપણે વાત છે પછી છઠ્ઠો મુદ્દો છે છઠ્ઠા મુદ્દામાં વાત એવી છે કે બે સ્થિત વિદ્યુત શિલ્ડિંગની વાત છે તો શિલ્ડિંગ એટલે કે ભાઈ જેની આપણે પણ વાત કરી લે છે ભાઈ પેલી વાત એ છે કે શિલ્ડિંગ આપણી મુદ્દો છે કે ભાઈ આ વાહકને વીજભારીત સપાટી ઉપર મૂકેલો જે વાહક હોય એની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેવું રહે છે ઝીરો રહે છે બીજો વસ્તુ એ છે કે આપણે છે કોઈ પણ વખતે આપણે માની લો કે વાહક છે એ વાહક બખોલવાળો વાહક હોય માની લ્યો તો આપણે છે એમાં ટ્રાય કરીએ કે આની ઉપર આપણે વીજભાર આપણે ગોઠવો છે બકોલવાળા વાહકની અંદર આપણે ધારો કે વીજભાર ગોઠવવો છે તો થાશે શું પરિસ્થિતિ કે બકોલવાળા વાહકની અંદર વીજભાર આપણે જો ગોઠવવા જશું તો પરિસ્થિતિ એવી થશે કે ભાઈ અહીંયા છે વાહકની અંદર ભાઈ ઇલેક્ટ્રોન તો છે જ ઈલેક્ટ્રોન તરત જ કઈ બાજુ આવી જશે ભાઈ આ ધન વીજભારની નજીક આવી જશે એટલે જેટલો ધન વીજભર મૂકો એટલો જ અહીંયા ઋણ વીજભાર ગોઠવાઈ જાય સામે એટલો ધન વીજભાર અહીંયા શું પડી જાય ખુલ્લો પડી જાય તો થાશે શું કે ભાઈ અહીંયા પાછો નિયમ આપણે જો લાગુ અહીંયા તો કુલ વીજભાર પાછો શું થઈ જાય અહીંયા ઝીરો થઈ જાય એટલે વાહકની અંદર પાછો આપણે વીજભાર ગોઠવો હતો ને તો છતાં પણ વાહકની અંદર છે કુલ વીજભાર શું થઈ જાય ઝીરો થઈ જાય એટલે અંદરના વિસ્તારમાં વિદ્યુત છત્ર હું થઈ જાય ઝીરો થઈ જશે બરાબર આવી રીતે આપણે વિચાર કરી શકાય વાહકની અંદરના વિસ્તારમાં વિદ્યુત છત્ર શું થઈ જશે ઝીરો થઈ જશે એટલે કે જે આપણે અંદર પ્રેરિત કર્યો છે ને આપમેળે તો એ સપાટી પર જ આવી જશે આમ વાહકની સપાટી ઉપર જ વીજભાર પ્રેરિત કરી શકાય અંદરના વિસ્તારમાં પ્રેરિત ન કરી શકાય અને અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર હંમેશા કેવું રહીએ ઝીરો જ રીએ બીજું એનો મતલબ એવો થયો કે વાહકની અંદર આપણે વીજભાર પ્રેરિત કરો કે બહાર કરો એ ફાઇનલી છેલ્લે તો ક્યાં વયો જશે બહાર જ વયો જશે અને બધો જ વીજભાર બહાર જ ગોઠવાઈ જશે અને અંદરના વીજભારમાં વિદ્યુત ક્ષેત્ર ઝીરો જ રહેશે તો જે ઘટનાને આપણી ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ કહેવાય શિલ્ડિંગ એટલે રક્ષણ અંદર વિદ્યુત ક્ષેત્રથી રક્ષણ મળશે બીજી રીતે આપણે કહી શકાય કે ભાઈ ધારો કે આ વાહક છે એ વાહકને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં આપણે જો મૂકવામાં આવે આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપણે આની પહેલાં આપણે ઉલ્લેખ કરી લીધો છે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર મૂકવામાં આવે તો ઇલેક્ટ્રોન પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગવું પડે જેથી શું થશે કે ઇલેક્ટ્રોન છે એ આ બાજુ બધાય ધક્કો લાગશે એટલે કે આ બાજુ ગોઠવાશે સામે ધન ધનવિજવાર અહીંયા છે આમ

વાહકની સપાટી ઉપર વિજભાર રાખો કે પછી વાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો ગમે રીતે વાત કરો તો અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રથી રોજ રાહ છે આમ જો આવા વાહક જે વાહક છે બખોલવાળો વાહક હોય તો એમાં ઉદાહરણ તરીકે આપણે છે કારનો આપણે વિચાર કર્યો તો યાદ હોય તો તો એ વાહક બખોલવાળો વાહક પદાર્થ એટલે કે આપણા માટે કાર થાય જો એ બખોલની અંદર જો આપણે બેસી ગયા હોય બરાબર વાહકની અંદર તો ગમે એટલું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પડે તેમ છતાંય આપણને છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની કોઈ અસર થતી નથી અથવા તો વાહકની ઉપર ગમે એટલો વીજભા પ્રેરિત થાય તેમ છતાંય અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઝીરો જ રહે આમ અંદરનો વિસ્તાર વાહકની અંદરનો વિસ્તાર છે એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર એના ઉપર થશે નહીં આમ વાહક પોતે જ છે અંદરના ભાગમાં એક શિલ્ડિંગ એટલે એક રક્ષણ પૂરું પાડે છે જેને આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ કહેવામાં આવે છે બરાબર તો જે આપણે ફિગર છે જો વાહકમાં જો જે આપણે લીથામાં સુવાહકની સ્થિત ગુણધર્મમાં આપણે જે પેલી ફિગર આપણે જે કંઈક આવી દોરેલી છે કે ભાઈ અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર હંમેશા શું હોય છે ઝીરો હોય છે કુલ વીજભાર ઝીરો હોય એટલે કદઘમ થાય આપણને શું મળશે ઝીરો મળશે બીજો મુદ્દો આપણે વિચાર કર્યો કે સમગ્ર સપાટી ઉપર જો બીજી આકૃતિ એવી છે કે ભાઈ સપાટી ઉપર જો સિતિમાન વી ઝીરો મળે તો અંદરના વિસ્તારમાં પણ વી ઝીરો જેટલું સ્થિતિમાન પ્રાપ્તા થશે બીજું આવું બખોલવાળી વાત આપણે આકૃતિ છે કે ભાઈ બખોલવાળામાં શું થશે કે ભાઈ આ બાજુ ને આ બાજુ એ ધન ઋણવિજભાવ પે થવાથી બખોલની અંદર કુલ વિદ્યુત ક્ષેત્ર ઝીરો રહે છે અને પછી એક આકૃતિ આ છે બધી આકૃતિ એક સાથે છે નીચે એ છઠ્ઠો મુદ્દો છે આપણો શિલ્ડિંગનો એમાં એક સાથે દર્શાવવામાં આવે છે આમ આપણે ચેપ્ટર નંબર બેમાં આપણા લીચામાં જે રહેલો ટોપિક નંબર નવ છે જે ટેક્સ્ટબુકમાં યાદ છે સુવાહકોનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર જેમાં આ દરેક એક એક બ બે માર્કનો પ્રશ્ન પૂછી શકાય જેમ કે આ છઠ્ઠો મુદ્દો છે એ પણ આપણે છે અત્યારે બે માર્ક્સમાં ઇન્ડિવિડ્યુઅલ પૂછવું હોય ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડિંગ તો પણ પૂછી શકાય એવું છે